વિરમગામ તાલુકા પંચાયતના અગાઉ બે વખત તાલુકા સદસ્યના કુદરતી મોતની પશ્ચાત તાલુકાની 15 થોરી થંભા બેઠકમાં ખાલી પડેલ અગાઉ પહેલીવાર કોંગ્રેસના વિજેતા ઉમેદવાર ધારાશીભાઈ ધરમશીભાઈ કોળી પટેલ જે 925 મતે વિજેતા થયા હતા તેઓના કુદરતી મોતની પશ્ચાત તાલુકાની બેઠક ખાલી પડી હતી ત્યારે આ પેટા ચૂંટણી યોજાતા વર્ષો બાદ ભાજપે આ બેઠક પર જીત મેળવીને વાઘજીભાઈ ચહેરભાઈ કોળી પટેલ તેઓ 16 મતે વિજયી થયા હતા તેઓનું પણ કુદરતી મોતની પશ્ચાત ફરી એકવાર આ બેઠક ખાલી પડી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા આગામી 11 જૂનના રોજ પેટા ચૂંટણી હાથ ધરાય છે જેને માટે થોરી થાંભા ગામના ઉમેદવારોએ આજરોજ સૌપ્રથમ ભાજપના ઉમેદવારો કોળી પટેલ છનાભાઈ હિરજીભાઈ તેમજ જમી ફોર્મ માટે કોળી પટેલ ધારશીભાઈ તરસંગભાઈ પોતાના ઉમેદવારી નોંધાવી હતી અને ત્યારબાદ આ જ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર કોળી પટેલ ભાઈલાલભાઈ શંકરભાઈ તેમજ ડમી ફોર્મમાં કોળી પટેલ ચંચળબેન ધારશીભાઈએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી ત્યારે આજરોજ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી અને 29 મે ગુરુવારના રોજ ફોર્મની ચકાસણી કરાશે તેમજ 30 મેના રોજ ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ છે જો મતદાન આવશ્યક જણાય તો 11 જૂનના રોજ સવારે 8-5 કલાક સુધી મતદાનનો સમય રહેશે જેની મતગણતરીના 13-16-2017 ના રોજ હાથ ધરાશે પિયુષ ગજ્જરનો રિપોર્ટ વિરમગામ